નમસ્કાર, દેશ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની. સમાચારની શરૂઆત કરી તો અમદાવાદના વટવા વિસ્તારના પુષ્પક ફ્લેટ ઘર નંબર 504માં ભાડે રહેતા આશુતોષ ભટ્ટ નામના 35 વર્ષના વ્યક્તિ દુપટ્ટાથી લડકી આપઘાત કર્યો. ઘટનાસ્થળે પોલીસને એક સુસાઇડ નોટ મળી આવ્યો છે, જેમાં પોતાના મિત્રો દ્વારા કરાયેલ છેતરપિંડીના લીધે આપઘાત કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સુસાઇડ નોટના આધારે વધુમાં તપાસ હાથ ધરી હતી. વટવાના પુષ્પક ફ્લેટમાં ઘર નંબર 504માં રહેતા આશુતોષ ભટ્ટે આપઘાત કર્યો છે. આપઘાત પાછળના કારણો જણાવતું એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી છે, જેમાં મિત્રો દ્વારા પૈસાને લઈને છેતરપિંડી કરવામાં આવી અને વારંવાર પૈસાની માંગણીને બતાવી અને જેવી રીતે આરોપીઓ દ્વારા પૈસાની માંગને લઈને પ્રતાડિત કરવામાં આવ્યો હતો તેનાથી કંટાળીને 35 વર્ષે આશુતોષ ભટ્ટે આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળેથી જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં 5 વ્યક્તિઓને પોતાની મૃત્યુનું કારણ બતાવ્યું. ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અસ્પતાલ મોકલવામાં આવ્યા અને પોલીસે સુસાઇડ નોટ પ્રમાણે આગળની તપાસ હાથ ધરી છે. વટવા પોલીસ સ્ટેશનના આ વિસ્તારમાં પુષ્પ રેસિડેન્સી આવેલી છે. આ રેસિડેન્સીમાં B504માં આશુતોષભાઈ મકાનભાઈ ભટ્ટ 36 વર્ષની ઉંમરના હતા. એમને કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમની અંદર દુપટ્ટો બાંધી અને ગળા ફાંસો કરી અને આત્મહત્યા કરેલ છે. એમની સુસાઇડ નોટ પણ મળેલી છે, જે સુસાઇડ નોટની ખરાઈ કરી અને એની વિગતો ચકાસણી કરી અને એને રિલેટેડ જરૂરી કાયદેસર કાર્યવાહી થઈ શરૂ કરવામાં આવી છે. સર, સુસાઇડ નોટમાં કઈ મળી? પ્રાથમિક દ્રષ્ટિએ એમને કોઈ વાહનની ખરીદ વેચાણ બાબતે એમના મિત્ર સાથેના બંદૂક અંગે એ જે પૈસાની લીધી લીધી હતી તે અનુસંધાને પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાય છે કે આ પૈસાની લીધી લીધી છે ગાડીના વાહનની ખરીદી બાબતે એ અનુસંધાને કરેલી છે. રેણુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામે ખાડીમાંથી હત્યા કરેલ મૃતદેહનો બારડોલી પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો. હત્યારા 5 આરોપીની ધરપકડ કરાઈ હતી, જોકે મુખ્ય આરોપીની પત્નીના મૃતક સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કર્યાનું બહાર આવ્યું છે. મોડી રાત્રે બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામે આવેલ એક ટીકરા ખાડીમાંથી એક ઇસમનો હાથપગ બાંધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાબતે ત્વરિત બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક 84 તાલુકાના સારોલી ગામે જૂના હળપતિ વાસમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની તપાસ દરમિયાન બાતમીના આધારે ટિમ્બરવા ગામના અને તેનો ભાણેજ પોલીસે ધરપકડ કરતા આખોભેદ ઉકેલાયો હતો અને કારણ પણ એ બહાર આવ્યું હતું કે મૃતક પત્ની સાથે ઘણા સમયથી આડા સંબંધો હતા, જેથી પોતાના અન્ય 4 મિત્રોની મદદ મેળવી હત્યા કરી હતી. મૃતક સારોલી ગામ ન હોય છતાં અવારનવાર ટિમ્બરવા આવતો હતો અને અનેક વાર તેની પત્ની સાથે જોયો હતો, જેથી પોતાના મિત્રોની મદદ મેળવી માથા તેમજ શરીર પર શીડીના સાંઠા તેમજ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ મુખ્ય આરોપી સહિત મદદ કરનાર અન્ય 4 મળી 5 આરોપીની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. પતિ વિસર્જનના બંદોબસ્તમાં પોલીસ હતી ત્યારે માહિતી મળેલી કે ટિમ્બરવા ગામે એક લાશ પાણીમાં પડેલી મળેલી છે, જેથી કરીને અનનોન લાશ હોય પીઆઈ શ્રી ચૌહાણે સ્થળ પર વિઝિટ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી. મરણ જનારની બોડી પહેલાં અનઆઇડેન્ટિફાઈડ હતી અને જેમાં પોલીસે મહેનત કરી અને શોધી કાઢેલું કે આ મરણ જનાર સોમાભાઈ લાલુભાઈ રાઠોડ છે. એમના જે ભાઈ હતા અરવિંદભાઈ છનાભાઈ રાઠોડ, એમને બોલાવી અને એમને ફરિયાદ લીધેલી. ગુનો શું કારણે થયો છે એ શરૂઆતમાં ખ્યાલ નહોતો આવ્યો, પણ બારડોલી પોલીસે મહેનત કરી અને બાતમીદારો મારફતે માહિતી મેળવેલી કે સુરેશભાઈ ભૂટાભાઈ રાઠોડ જે છે એના પત્ની સાથે મરણ જનારના આડા સંબંધ હતા. એ અનુસંધાને 22/0 દરમિયાન મુખ્ય આરોપી સુરેશ તેમજ તેના ભાણેજ પરેશ તથા તેના મિત્ર રાહુલ, કિશન અને સુરેશ એ તમામ મળી અને અમને નજીકમાં એક ગામની તળેટી છે ત્યાં આગળ લઈ ગયા હતા અને ત્યાં આગળ શેરડીના સાંઠા અને લાકડા વડે માર મારી અને મારી નાખેલા અને પુરાવાનો નાશ કરવા માટે નજીકમાં જે પાણીના મોટા ખાડા હતા એમાં લાશને નાખી દીધેલી. પોલીસે અત્યારે સઘન પૂછપરછ કરતાં ગુનો ડિટેક્ટ થયો છે અને તમામ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે. કુલ 5 આરોપી છે આમાં અને 5-5ની ધરપકડ થઈ ગઈ છે અને તેમને ઉપયોગમાં લીધેલા શેરડીના સાંઠા. મેહુલ ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલી. સુરત રિંગ રોડ ખાતે આવેલ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા ઠગ બે
વેપારી 9,26,000 થી વધુના માલ પર એમ્બ્રોઇડરી બાદ જોબ પર કલાક રૂપિયાના આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ આનંદ મહેલ રોડ ખાતે આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસે રિંગ રોડ ખાતે આવેલ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા અટક વેપારીઓ 9,26,000થી વધુના માલ પર એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવી તેના રૂપિયાનો આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. હિંમતનગરમાં હાલ બ્રોડગેજ રેલવેનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે હિંમતનગરના ટાવર રોડ થઈને સંઘ પાસે પસાર થતો ફાટક બંધ કરીને ત્યાંથી રસ્તો બંધ કરવાનો રેલવે દ્વારા નિર્ણય કરાયો છે ત્યારે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે ત્યારે આ મામલે વેપારીઓ વિરોધ દર્શાવ્યો હતો. હિંમતનગરમાં હાલ બ્રોડગેજ રેલવેનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે હિંમતનગરના ટાવર રોડ થઈને સંઘ પાસે પસાર થતો ફાટક બંધ કરીને ત્યાંથી રસ્તો બંધ કરવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે એકમાત્ર મુખ્ય માર્ગ છે અને અહીંથી મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે ત્યારે આ મામલે વેપારીઓ વિરોધ દર્શાવ્યો હતો અને અહીં જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધ પણ વેપારીઓ કરશે. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે તો પોતાની રજૂઆત કરશે અને જો અહીં ફાટક બંધ થશે તો વેપારીઓ રસ્તો બંધ નહીં કરવા દે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. રેલવેના કર્મચારી અને સર્કલ સાહેબ રૂબરૂ આવી અને અમારે પદનામું કરી ગયા છે અને કહે છે કે આ રેલવે ફાટક બંધ થવાની છે એટલા માટે અમારો સખ્ત વિરોધ છે. 50 વર્ષોથી આ રેલવે ફાટક ચાલુ છે, એ રેલ સાલ બંધ ન થાય. અહીં વેપારી બધી જાતના વેપારો વેપાર કરે છે, કોઈ જાતની તકલીફ નથી આવવા જવાની. જો ભવિષ્યમાં રેલવે ફાટક બંધ થાય તો નાના નાના માણસોના મોટા વેપારીઓનો ધંધા રોજગાર બંધ થાય અને આવવા જવાની મોટી તકલીફ થાય. આ બાજુ ટાવર આવે છે, આ બાજુ જૂનું માર્કેટ યાર્ડ છે, પેલી બીજું માહીનગર છે, મેઇન રસ્તો આ છે એટલે મેઇન રસ્તો ચાલુ રહે એવી મારી માગણી છે. આજની માગણી સંતોષ માટે વાત મળતો ને તો સાથે જ બધા એરિયાવાળા વેપારીઓ ભેગા થઈ ગયા અને દરેકે પોતાની સહીઓ આપી અને વાંધો દર્શાવ્યો છે અને એ વાંધો સરકાર સીમા રજૂ થાય, રેલવેમાં રજૂ થાય એવી અમે નમ્ર વિનંતી કરી છે અને સાહેબોને પત્ર આપી. આ કામ ન થાય તો આગળનો કાર્યક્રમ નિયમ પ્રમાણે કાયદેસર જે કાર્યવાહી થાય એ આ એરિયાના બધા વેપારી આખું મંડળ રજૂઆત કરશે અને કાર્યવાહી કરવા સખત વિરોધ કરી અને કામ બંધ થાય, ફાટક બંધ ન થાય એવી કાર્યવાહી અમે કરવાની છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરના નજીક દાતરવડી નદીના પુલ ઉપર ગાબડું પડતા રોડ પર વાહનોની લાઈનો લાગી છે. આ પુલ ઉપર અવારનવાર ગાબડાઓ પડી રહ્યા છે ત્યારે તંત્ર આખાડા કાણ કરી રહ્યું હોય તેવું સાબિત થયું છે. રાજુલાના હિંડોરના નજીકથી નેશનલ હાઈવે નંબર 8 પસાર થાય છે. નેશનલ હાઈવે હોવાના કારણે વાહનોની પુષ્કળ પ્રમાણમાં અવર જવર હોવાથી પહેલી સવારથી જ મોટું ગાબડું પડવાના કારણે ભાવનગર સોમનાથ હાઈવે ઉપર 1-1 કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી હતી. બ્રિજેશિયાર સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. મારા રોણા ને ના પડે ફેર, એની ચાલે ગાડી ટોપ ઘેર, એને મારી માતાની મેર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં,
બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. આવો અમારી સાથે નવલી નવરાત્રી માણવા, 9 દિવસ 9 સેલિબ્રિટી સાથે. તમે પણ ગરબાની મોજ માણવા થઈ જાઓ તૈયાર. લઈને આવી રહ્યું છે રાસ ગરબાની રમઝટ પૂર્વ વિસ્તારમાં. રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રી 2018, શ્રીરાત પાર્ટી પ્લોટ, નવા નરોડા, નિકોલ. ઓર્ગેનાઇઝ્ડ બાય દિલીપ શર્મા. સંપર્ક કરો 9887-5615-62. કર્મચારીઓ થતું શોષણ અટકાવી કાયદેસરના હકો આપવા બાબતે ભારત જનરલ કામદાર ફેડરેશન દ્વારા દાહોદ કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આશા ફેસિલિટર અને આશા વર્કરો મળીને કામ કરીએ છીએ. અમારા પગાર વધારા માટે દાહોદ કલેક્ટર વિજય ખરાડીને આવેદનપત્ર આપ્યું છે અને વિનંતી કરી હતી કે અમારો 50% જેટલો પગાર વધારો થવો જોઈએ. આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટર તથા આશા વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા 10 વર્ષથી કામ કરતા અને આરોગ્યની પહેલેથી છેલ્લેથી સુધી તમામ કામગીરી આશા વર્કર તરીકે નિભાવીએ છીએ. જે વેતન અમને મળે છે તેમાં કામગીરી દરમિયાન પોષાતું નથી. હાલ નજીક દરેક કામ કરવામાં આવે છે અને તે બદલામાં તેઓને ચૂકવવામાં આવતું હોય તેઓને મળવા પાત્ર કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે. કાયદા પ્રમાણે લેવામાં આવતું નથી, પગાર વધારો કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે મજૂરી કરવા જાય છે તેમને દિવસના લેખે 300 રૂપિયા મળે છે, તે મુજબ પણ પગાર મળતો નથી. કામ કર્યા પણ છતાં મળતું નથી અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. આશા વર્કરો અને આશા ફેસિલિટેરો પણ અર્બન વિસ્તારમાંથી આવે છે. અમારે 25-30 હજારની વસ્તુ વચ્ચે કામ કરવાનું હોય છે, તેમાં અમને જે સેલરી મળવી જોઈએ તે મળતી નથી. અમે જે ફિલ્ડ લેવલે જે કામ કરી રહ્યા છે તે બધી જ કરીએ છીએ. અમારા ઉપલા અધિકારી અમારી કામગીરી કટ કરી અમને જે વેતન મળવું જોઈએ તે આપતા નથી. એક બાજુ સરકાર કર્મચારીઓને તમામ પ્રકારની કામગીરી કરાવતી હોય છે અને પગાર વધારો અને તમામ પ્રકારના ભથ્થાઓ વધારો કરી રહી છે, ત્યારે સરકાર આઉટસોર્સિંગ કર્મચારીઓની નિમણૂક કરીને કર્મચારીઓનું આર્થિક રીતે શોષણ કરી રહી છે અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ અપાતું નથી અને પગાર વધારો કરાતો નથી. છેલ્લા 10 વર્ષથી અમે આશા વર્કર તરીકેની કામગીરી કરીએ છીએ. આરોગ્યની છેલ્લાથી પહેલા સુધીની તમામ કામગીરી અમે આશા વર્કર તરીકે નિભાવીએ છીએ અને જે કંઈ અમને વેતન મળવામાં આવે છે એ અમને કામગીરી ઉપર પહોંચાતું નથી. અમારો પગાર જે કંઈ છે કરે એ ફિક્સ કરવામાં આવે એ અમારી આયોજન પત્રમાં માંગણી કરીએ છીએ.
કલ્પેશ ડામોર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દાહોદ. તો સુરત રિંગ રોડ ખાતે આવેલ કોહિનૂર માર્કેટમાં દુકાન ધરાવતા અટક વેપારીઓએ લાખોમાં ઉઠામણું કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે. અડાજણ આનંદ મહેલ રોડ ખાતે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પાસેથી રિંગ રોડ પાસે આવેલ કોહિનૂર માર્કેટમાં દુકાન ધરાવતા અટક વેપારીઓ જેમાં 1,71,000 થી વધુનો મુદ્દા માલ ખરીદી કરી બજારમાં વેચી દે રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. તો તે જ કોહિનૂર માર્કેટમાં દુકાન ધરાવતા અટક વેપારી પાસેથી 5,20,000 થી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. મુસ્લિમ શખ્સોએ તલવારથી હિચકારા હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થતા હતા, જેના પડઘા સમગ્ર પંથકમાં પડ્યા છે. લોકો પોતાનો આક્રોશ ચાલવા રોડ પર ઉતરી આવ્યા હતા અને 4-5 દુકાનોમાં તોડફોડ અને આગચાપણા બનાવ બન્યા હતા. સરચોકડીએ ચકાસણી પણ કરવામાં આવ્યો હતો. તો હળવદમાં બુધવારે રાત્રે 2 જૂથના લોકો ભેગા થઈને હુમલો કરતા બંને જૂથના લોકોને નુકસાન, જ્યારે બીજા દિવસે 1.5 લાખ બંધ રાખી રોષ વ્યક્ત કરાયો હતો. આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. ધરના પગલે રાજકોટ રેન્જ આઈજી તથા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. લોકોને શાંતિ જાળવવા અનુરોધ કરાયો હતો. તો શહેરમાં પોલીસ SRPના ધાડે દાડા ઉતારી દેવામાં આવ્યા છે. રાત્રિના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું હતું. હળવદ PSI MR સોલંકી તથા મોરબી જિલ્લાના DYSP બન્નો જોશી, જિલ્લાની LCB SOG, જિલ્લાની પોલીસ તથા SRP ઘટનાસ્થળે ખડકી દેવામાં આવી છે. રાતભર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હળવદ ડાકુ પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. સમગ્ર હળવદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 5 PI, 6 PSI, SRP સહિતનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. વિસ્તારમાં આ બનાવ બનેલો છે. એમાં જે લક્ષ્મીનારાયણ ચોક છે એની નજીકના વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે અથડામણ થયેલી હતી. એમાં 2 ભાવેશભાઈ અને અલ્પેશભાઈના 2 વ્યક્તિઓને ઈજા થઈ છે, જેઓ હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. બંને થયેલી ઈજાના આધારે 22 જેટલા નામજોગ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે, વત્તા 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં. કુલ 32 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અટેમ્પ્ટ મર્ડરનો. અને આ ગુના અનુસંધાને ગઈકાલે રાત્રે જ 13 જેટલા આરોપીને રાઉન્ડઅપ કરીને અટક કરી લેવામાં આવ્યા છે. આ બનાવ અનુસંધાને સામા પક્ષે ઈજા થયેલી ઇમ્તિયાઝ બિરાઠોની ફરિયાદના આધારે 323-24 અને 120B એક બીજો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે. દિવસ દરમિયાન આ સવારે 3-4 જેટલી જે દુકાનો અને ડેલા છે એના આગજનીના બનાવ પણ બનેલા છે, જેમાં FIRની કાર્યવાહી ચાલુ છે. આ બનાવ અનુસંધાને મોરબી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ SOG, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, માખણા તાલુકા પોલીસ સ્ટેશન, માખણા સિટી પોલીસ સ્ટેશન, તમામ પોલીસ સ્ટેશનોમાંથી અલગ અલગ ટીમો અત્યારે પેટ્રોલિંગમાં અને ફિક્સ પોઈન્ટ ઉપર મૂકી દેવામાં આવેલી છે. આ ઉપરાંત SRPની કંપની પણ એક મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલી છે. હાલના તબક્કે સ્થિતિ શાંતિપૂર્ણ છે અને સાંજના 5 વાગે એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલું છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ મોરબી જિલ્લાના લોકોને, ખાસ કરીને હળવદના લોકોને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે રિક્વેસ્ટ કરું છું અને તમામ જે પોલીસના કર્મીઓ છે એમની કાર્યવાહીમાં સાથ સહકાર આપે અને લોકો પોતાના ઘરની બહાર નીકળીને કોઈપણ પ્રકારનો કાયદોની વ્યવસ્થા ખોરવાય એવી કોઈપણ પરિસ્થિતિ પેદા ન થાય એ ધ્યાન રાખે. વાતાવરણ જેવું પીસફુલ થઈ જશે ને અત્યારના તબક્કે પણ લોકો જે રૂટીન જે વેહિકલની મૂવમેન્ટ છે, લોકોની મૂવમેન્ટ ચાલુ જ છે. પણ જે ન્યુસન્સ ક્રિએટર વ્યક્તિઓ છે એને કંટ્રોલ કરવા માટે જે પોલીસનો બંદોબસ્ત છે ને, લોકો પીસફુલી પોતાની મૂવમેન્ટ કરી શકે, લોકો પીસફુલી શહેરમાં, ટાઉનમાં નેચરલી નોર્મલી ફરી શકે એના માટે જ બંદોબસ્ત છે. એટલે કોઈને બહાર નીકળવા માટે કોઈ પાબંદી નથી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સ્મશાન રોડ પરના દરબારી વાડા પાસે આવેલ જૂના વાલ્મીકી વાસમાં રહેતા પૂર્વ સફાઈ કર્મચારીઓ તથા હાલના સફાઈ કર્મચારીઓ રોજમદારોની નગરપાલિકા દ્વારા 8 દિવસમાં બધા મકાનો ખાલી કરવાની નોટિસ બજાવતા સફાઈ કામદારોની ઊંઘ હરામ થઈ છે. નગરપાલિકા દ્વારા 8 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ કહેવામાં આવ્યું છે કે જો મકાન ખાલી નહીં કરો તો પોલીસ બોલાવી લાઠીચાર્જ કરાવી જબરજસ્તીથી મકાન ખાલી કરાવવું પડશે તેવી ચીમકી આપતા
સફાઈ કામદારો ડરના માર્યા હેરાન પરેશાન થયા છે. સફાઈ કામદારોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા અમોને તુટિયાપરા વિસ્તારના લોકોને જેમ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે છે તેમ ગમે ત્યાં બીજે રહેવાની વ્યવસ્થા અમોને કરી આપે એવી અમારી લાગણી અને માંગણી છે. નગરપાલિકા દ્વારા માનસિક ટેન્શન આપવા માટે અમારા પર ગબ્બરસી ટેન્ક્સ પણ ચીકી દેવામાં આવ્યો છે. ઉપલેટા નગરપાલિકાઓમાં અમોએ 2-3 અરજીઓ આપી છે અને નગરપાલિકાની જો હુકમી સામે તો રાજ્ય પ્રાંત અધિકારીને પણ અમે આ અરજી આપેલી છે. ઉપલેટા નગરપાલિકામાંનો કર્મચારી હતો, બરાબર, એથી મને મકાન ફાળવેલું હતું. હવે નગરપાલિકાએ અમારા માથે એવો જુલમ કર્યો કે 8 દિનની નોટિસ દીધી અને કે તમે મકાન ખાલી કરો, અને ખાલી નહીં કરો તો પોલીસ દ્વારા પણ તમને ખાલી કરાવીશું, બરાબર. એટલે એને માથે અમે અરજી હવાલ કરી બધું કર્યું. હવે આમાં અટાણે સરકારની યોજના કેટલી છે જો, એ આવાસ યોજનાની છે, ઇન્દિરા વિકાસ યોજનાની છે. ગમે એ ધારે ને અમને ખાલી કરાવ હોય તો ગમે ને અમને મકાન બનાવી દે અથવા જગ્યા દે, જગ્યા દઈએ તો અમારા બચ્ચા બાલ પીડા રહીએ. અટાણે અમારી પાસે પૈસો ટકો કાંઈ નથી તો અમે રહેવા ક્યાં જઈ? હે ભાઈ, રોડ પર તો રહેવાતું નથી, ક્યાંય જવાય? તો આ બાબતે છે ને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર ધ્યાન દઈ અને અમારા ગરીબ માણસને હેરાન ના કરે ને ખાલી ના કરે એવી અમારી વિનંતી છે. બસ ભાઈ, રાજાભાઈ રાઠોડ ઉપલેટા દરબારીવાળા પાસે અમે રહી છીએ ને વર્ષોથી અમારા ગઈઢા લોકો આયા નોકરીઓ નગરપાલિકામાં કરીને ગુજરી ગયા, ત્યારે પછીનું અમને કોઈ સાથ સહકાર કે નોકરી કે ધંધો કે મકાન બાબત અમે વારંવાર એવી ફરિયાદોને રાવ કરતા પણ અમારું કોઈ સાંભળ્યું નહીં. અને અત્યારે સકળાઈ ગયેલા માણસો અમે બે હાલતમાં જીવી છે, મકાન માથે બચ્ચા માથે પડે છે, છતાંય કે તમે ખાલી કરો ને ખાલીની નોટિસ અમને અઠવાડિયા પહેલાં દઈ ગયા કે 8 દિવસમાં ખાલી નહીં કરો તો તમને લાઠીચાર્જ કરવામાં આવશે અને તમને કાઢવામાં આવશે એવી ધમકી આપી. એટલે અમારા બચ્ચાઓએ ખાવા પીવાને મૂકી દીધા કે આપણે ક્યાં રહેવા જાઉં, ક્યાં રોડ ઉપર પડશું, ક્યાં જંગલમાં રહેવા જાઉં, આપણે કાઢી મૂકશે. તો એ છતાં અમે અહીંયા રહીને અમે પાછા નગરપાલિકાની ઓફિસ ગયા. આ અમારી કષ્ટો છે. અમને કોઈ જાતની સુવિધા નહીં, નહીં સ્કૂલની સુવિધા, કોઈ પણની સુવિધા છે નહીં. અને અમે આ જિંદગી જીવી છે, કન્ટ્રાક્ટમાં નોકરી કરે છે બચ્ચા, એમાં એનો ટેક્સ ક્યાંથી ભરી શકી, પાણી વેરો ક્યાંથી ભરી શકી, બધું છે, નલ કનેક્શન છે, આ છે, પણ અમે કંઈ ભરી શકતા નથી. એટલે અમને આ બધી રીતનું દબાણ આપે ને આ રીતે અમે જિંદગી જીવી રહ્યા છીએ. RC દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. તાજેતરમાં નગરપાલિકા હસ્તકના જૂના જર્જરિત સફાઈ કામદારોના ક્વાર્ટર બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયેલ હતો. એમાં જે હાલમાં જે કબજેદારો છે, સફાઈ કામદારોના વારસો કે જે કોઈ ત્યાં વસવાટ કરે છે, એ કામદારો અતિશય જર્જરિત થઈ ગયેલા હોય અને ગમે ત્યારે પડી જાય એવી ભીતિ હોય, માટે જાનહાની ન થાય એવા આશયથી એ લોકોને ક્વાર્ટર ખાલી કરવા માટે નગરપાલિકા દ્વારા લેખિત જાણ કરવામાં આવેલ છે. અને આ ક્વાર્ટર ખાલી થયા બાદ જર્જરિત ક્વાર્ટરો તોડી અને સરકારની સફાઈ કામદારોના આવાસ બનાવવા માટેની કોઈ પણ યોજના હોય એનો લાભ લેવામાં આવશે, કારણ કે એ જમીન છે એ નગરપાલિકાની માલિકીની છે, માટે જમીનનો કોઈ પ્રશ્ન નથી. એ જમીન ઉપર ફરીથી સરકારશ્રીની યોજનામાંથી ગ્રાન્ટનો લાભ લઈ અને નવા આવાસો બનાવવામાં આવશે અને નિયમ અનુસાર એને ફાળવવામાં આવશે. આ હકીકત છે. અને બીજો કોઈ ખરેખર નગરપાલિકાના સફાઈ કામદારો અન્ય કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમેરામેન રશ્મિન ગાંધી સાથે દિનેશ ચંદ્રવાડિયા, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કડાણા જળાશયમાંથી દાહોદ જિલ્લામાં પાણી આપવાની યોજનાનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે તે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતા મહીસાગર જિલ્લાનો સરકારી તંત્ર દોડતું થયું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા ઉખરેલી સહિત આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો દ્વારા કડાણા ડેમમાંથી દાહોદમાં પાણી પહોંચાડવા આવતી યોજનાનો ભારે ઉગ્ર વિરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે કડાણા જળાશય આધારિત 1200 કરોડના ખર્ચે દાહોદમાં પાણી પહોંચાડવા માટેની પાઇપલાઇન આ વિસ્તારમાં થઈ પસાર કરી મોટી મોટી પાઇપો નાખી જમીનમાં ખોદકામ કરી ચોમાસાની સિઝનમાં જમીન બગાડી નાખતા એની પ્રજા ગુસ્સામાં લાલચોળ થઈ છે. ખેતીમાં નુકસાન થયું છે અને જે પાઇપલાઇન પસાર થવાની છે ત્યારે તેમાંથી એક ટીપું પાણી ઉખરેલી તેમજ આજુબાજુના ખેડૂતોને મળવાનું નથી તો પછી અમારે જમીનમાં નુકસાન કેમ વેઠવાનું? સંતરામપુર તાલુકાના ઉખરેલી અને એને આજુબાજુના ખેડૂતોની માંગણી છે કે અમને ઘરઆંગણે પાણી નહીં મળે તો અમે કોઈ પણ ભોગે આ યોજનાને આગળ વધવા દઈશું નહીં, પછી ભલે અમારે જેલ જવું પડે કે પછી આત્મવિલોપન કરવું પડે તો તે પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી સરકારના શિરે રહેશે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતા ગુજરાત સરકારનું વહીવટીતંત્ર દોડતું થયું છે અને મહીસાગર જિલ્લા તેમજ કડાણા જળાશયના જવાબદાર અધિકારીઓ ડેપ્યુટી ઇજનેર કોન્ટ્રાક્ટર એન્જિનિયરો ચણતર વિભાગના અધિકારી KD1ના એક્સચેન્જે ઉખરેલી મુકામે હાજર ખેડૂતોની રજૂઆત સાંભળીને સરકારી ભાષામાં જવાબ આપ્યો છે કે આ યોજના ફક્ત દાહોદ જિલ્લામાં પાણી આપવાની છે તમને કોઈ પણ ભોગે પાણી મળશે નહીં તમારે પાણી જોઈએ તો નવી યોજનાઓ બનાવવી પડે પછી જ પાણી આપી શકાય યોજના અમલમાં મૂકનાર અને તેની દેખરેખ રાખનાર ડેપ્યુટી ઇજનેર ND શ્રીવાસ્તવના સરકારી જવાબ સામે ખેડૂતોએ તેમની આગળનો કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે અને આ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા જેમકે ઉચ્ચારાય છે અત્યારે હાલ કડાના દાહોદ પાઇપલાઇન થઈ રહી છે અને જ્યાંથી બી એ પસાર થાય છે અને જે તળાવ નક્કી કરવામાં આવ્યા છે બધા ભરવામાં આવશે જે 2 કિલોમીટર અંદર કદાચ કોઈ તળાવ કોકની રજૂઆત આવે તો ચકાસીને કરી શકાય એમ કરવામાં આવશે ને જે આ ગામ લોકોની રજૂઆત છે એની બીજી યોજના તૈયાર કરવામાં આવશે અને જોવામાં આવશે ફિઝિબલ હશે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે અને એ લોકોને બી લાભ આપવાની આગળ સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અમારું સોલ્યુશન એ જ છે કે અત્યારે જે પાઇપલાઇન જાય છે એમના જે જે વિસ્તાર છે એમને નવી યોજના કઈ રીતે થઈ શકે અને શું એનામાંથી જો શક્ય છે કે કેવી એ શક્યતાઓ શોધીને એમને સોલ્યુશન કરવામાં આવશે ગવર્મેન્ટ જે કહી છે કારણસર આ તાંત્રિક વસ્તુ છે ફિઝિબિલિટી ચકાસણી કારણસર જે તે સમયે પાઇપનો ડાયા નક્કી થઈ ગયું છે એમાંથી કેટલા ક્યુસેક પાણી જવાનું છે અહીંયા જે વિસ્તાર છે કેટલો એરિયા છે એના હિસાબે જે કહી છે એ નવી જ યોજના કરવી પડશે આમાંથી શક્યતા કેટલી છે એ તપાસ કર્યા પછી જ કંઈક કહી શકાય અધિકારીઓ અમને ગોળ ગોળ ફેરવે છે અને જોઈશું વિચારીશું આ શબ્દ એ વાપરે છે એટલે અમે આ પાઇપલાઇન જે અમારા નજીકથી 8 કિલોમીટરથી પાણી દાહોદ જિલ્લાને આપે છે અમે અહીંયા પાણી વગર વલખા મારીએ છીએ એટલે આગળની લાઈન અમે ચાલવા દેવાના નથી અને એ લોકોને સ્થળ ઉપર મોકલ્યા છે કે તમે સ્થળ ઉપર જઈને ચકાસણી કરો અને ચકાસણી કર્યા પછી તમે અમને કહો કે અહીંયા પબ્લિકને શું તકલીફ છે એટલે અમે આગળની કાર્યવાહી અને જેલભરો આંદોલન કરવું હશે તો કરવા માટે અમે તૈયાર છીએ અમે સક્ષમ છીએ અમારી પબ્લિક બહાર ગામ જઈને પોટલા લઈને મરી ગઈ તો એ લોકોને હજી ભાન નથી અને અત્યારે એવું કહ્યું છે કે અમે વિચારીશું સરકારમાં મોકલીશું સરકાર વિચારતી તો અમને પહેલા આવરી ન લેતી સરકાર એટલી બધી લુચી છે એટલે સરકાર સાથે અમારે કોઈ મતલબ નહીં કામ રૂકાવટ કરીએ છીએ અને કામ બંધ થશે આવનારા દિવસોની અંદર અમે ભવિષ્યમાં પણ કામ કરવા દઈશું નહીં અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર બસ આટલું જ બધું માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ નમસ્કાર